ધોરણ 11 ભૂગોળ આઈએમપી સેક્શન ડી અને 3 માર્ક્સમાં જે આપણને પૂછાય છે એવા 8 પ્રશ્નો પૂછવાના છે અને આ તારી 24 માર્ક્સ છે। આ અગાઉ આપણે સેક્શન ઈ જોયો જેમાં 5 માર્ક્સના 4 પ્રશ્નો પૂછાતા હતા। હવે આ જોઈએ આપણે જેની અંદર કયા કયા પ્રશ્નો પૂછવાના છે। આપણે જવાબને ડિટેલમાં જોવા નથી, ફક્ત પ્રશ્નો જોઈશું, જવાબ તમારે જોઈ લેવાનો જે આપણે લખેલા જ છે। મેદાન એટલે શું, મેદાનના પ્રકાર જણાવી, મેદાનોનું મહત્વ, પર્વતોનું મહત્વ સમજાવો, ક્ષોભ આવરણ છે, ત્યાર પછી આગળ જોઈએ આપણે આબોહવામાં પરિવર્તનથી અનુભવતા પરિણામોની ચર્ચા કરો, વૈશ્વિક તાપ વૃદ્ધિ વિશે ટૂંકી નોંધ લખો, ભૂતકાળમાં આબોહવામાં થયેલા ફેરફારના નક્કર પુરાવા લખવાના છે, લૂ અને નોર્વેસ્ટર છે, ત્યાર પછી ચક્રવાત છે, વાયુ સમુચ્ચયના લક્ષણો આપી સમજાવો, ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃદ્ધિ થાય છે, ટૂંકનો લખવાનું છે, ભેજનું મહત્વ કેવી રીતના લખેલું છે ને એ ખાસ જોજો જેથી કરીને તમને કામ લાગશે, ઉષ્ણતા નયનની વૃષ્ટિ છે એના વિશે લખવાનું છે ટૂંકનો, કૃત્રિમ વૃષ્ટિ છે, ભરતીનું મહત્વ છે, મહાસાગરના પ્રવાહોની અસરો છે, સમુદ્ર જળની ક્ષારતા છે, મહત્તમ અને લઘુત્તમ ભરતી છે, આ બધી ટૂંકનો બહુ જ અગત્યની છે, સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી વિગતે ચર્ચા કરો, ત્યાર પછી પૂર છે એના વિશે આપણે ટૂંકનો પૂછાઈ શકે, ત્યાર પછી આગળ જોઈએ આપણે ભૂકંપની સામે બચવાની કાર્યવાહી અથવા કામગીરી, ચક્રવાત છે એના વિશે પૂછેલું છે, કુદરતી પ્રકોપો છે, ઔદ્યોગિક દુર્ગંધાઓથી બચવાના ઉપાયો છે, આપત્તિ વ્યવસ્થાપન છે, અણુ વિસ્ફોટ છે, એટલે આ ઘણા બધા પ્રશ્નો છે અને છેલ્લો સ્થળ વર્ણન નકશાની ઉપયોગિતા। આટલા પ્રશ્નો જો તમે કરી લેશો ને તો તમને કોઈપણ જાતની મુશ્કેલી આ 3 માર્ક્સમાં થવાની નથી, એટલે આ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે। આ પ્રશ્નમાંથી તમને ટોટલ 8 પ્રશ્નો પૂછાશે, 8 તારીખ 24 માર્ક્સ છે। નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે 2 માર્ક્સના જે પ્રશ્નો છે ભૂગોળની અંદર એના વિશે અભ્યાસ કરીશું। આભાર।